एक मिनट जो लो જો છું પાંચ મિનિટ ઉભી રે કેટલો સમય થયા કઉ છું આ પાછું બદલાવો હવે બદલાવતા જ નથી ખબર નઈ કોણ જાણામાં હું મોહી ગયા તું આવી એને દહ વર્ષ થઈ ગયા મેં તને કઈ કીધું દેવ ની અંદર સાણી મની તો અહીંયા ગરમી થતી હોય પાછા હારા તડકાના તમને ખબર છે હું નાની હતી ને તે કેટલી નટખટ હતી એ તો તું અત્યારે છો એ કેવી રીતે નટ તારા બધા ઢીલા થઈ ગયા છે રોજ ખટખટ કરે તારી માસી માસી કોઈ ક્યાં કરે એટલે હપ્તા આવે બિલ આવે ઉઘાણી વાળા ના ફોન આવે ટેન્શન અમારે છે નીંદર અમને થાવતી આજે નીંદર નહી થાવતી મારે કપડા મેચિંગ અનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારે નથી મારે શું થયું હું કરેલી આ હું કરેલી કેમ વાસણ એને બથોડા લેશો શું થયું હલુ આપડે નટલે તારે જ લુવાના હોય કે ગામ થોડું લઈ જાય તો એ તને હાલ આવતો હોય ને તે કામ કરી બીજી લઈ આવું વાસણ લૂસવા વાળી પપ્પા આ પસ્તાવો શું કહેવાય મમ્મી હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું બેટા એટલા મોટા તો તારા પપ્પા નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય કેટલા વ્રત કર્યા તોય તમે ભટકાણા અજયા પાર્વતી નું વ્રત કર્યું મોડા કદ કર્યા તોય તમે ભટકાણા પણ એલા એમાં મારો શું વાંક અમારે આવા કઈક વ્રત વ્રત કરવાનું આવતું હોત ને તો અમે બાર બાર મહિના રે કે સારું ભટકાર આ 1960 નું એમ્બેસેડર ભટકાણું કેવા સપના જોયા તા ઓડી બીએમડબલ્યુ મર્સિડીઝ પાઠું
જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસું એટલે પાછી આવે. એના છાપા વાંચવા તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સલા નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. અરે ક્યા હે તેરે કો રાત કો 12 બજે હિન્દી મે કઈ કુ બોલતી હે તો. અરે બોલતી તો તમારી બંધ થઈ જશે. શું 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 એસી જાવ ત્યાં. આ તો બેઠા છે ખોટે ખોટું યાર મગજ મારી. આ શું છે? આ ઓ નો આ સોનુ છે. સોનુ? કોણ સોનુ? સોનુ એટલે કનુની નાની બેન સોનુ. જોયું કેવું ગોઠવાઈ ગયું કનુ સોનુ. જો લચ્છી કેવું હશે છે. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે. કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો. કનુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે. સૂતરફેણી ની ડબ્બા મોકલે. સૂતરફેણી ની ક્યાં માંડો છો? આ છોકરી નો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી જોઈ લો. ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કહીને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8-8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે સાસુજી હવે જાઓ બીજો ઉનાળો આવશે. સાહેબ તમે તમે મારી સાસુને જુઓ ને અબક થઈ જાઓ. આટલી બટકી છે એના એના બે પગ આમ વાંકા છે. મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા. બોલો. અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી. ખભા પર માથું ચોંટાડ્યું છે. મારી સાસુ જોઈ લો અસલી લંગડી આમ થી આમ ઘરમાં અટવાયા કરે. મને જુએ ને એને માતાજી જાવે. એ જગદીશ કુમાર, એ જગદીશ કુમાર ભાઈ મને બહુ બફારો થાય છે. ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશ કુમાર મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડી ને ઉંચકી ને ગોવાના દરિયામાં હાઈ. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો મારી પથારી અહીંયા જ કરતી જાજો કે પછી બાથરૂમ માં જાઉં. મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલ ની મીટિંગ છે. હાઈ લેવલ 12 માળે છે. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટ ની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલૂન વગર થોડું બહાર જવાય. તું છોડ દે બોલતી નહીં. પાટલૂન નો ટોપિક લઈ કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએ થી બાળ્યું જે રફુએ થતું નથી. જરૂર શું લંગડી લે. અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો. તેની બૈરીન સાથે લઈને ગયો તો. પણ તો રામ સીતા ને લઈને ગયા તા ને. ખોટી મગજ મારી કરે ને. તારે જવું છે ક્યાં? પિકનિક. પિકનિક? આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. શાવસે ન જવાય. એલિફન્ટા માં લેડીઝ અલાઉડ નથી. કેમ? આજે નવો રૂલ આવ્યો છે. અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી દેશે. ચૂપ રહો હવે. તું મગજ મારી નહીં કર. પ્રોફેસર મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે. કોણ પેલી? કમિટી. કમિટી ઉભારો ઉભારો અહીંયા ઉભારો. મારે વાત કરવી છે પ્રોફેસર. સાંભળો. કોણ હતું? સોનુ. સોનુ નિગમ. સોનુ નિગમ? અરે અમારી કોલેજ નો હિન્દી નો પ્રોફેસર છે. આજે અમારી કોલેજ માં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. બોલ્યા
અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટી નું હતું, આજે સિટિંગ કમિટી નું છે, અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટી નું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે, મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ, ગુજરાતી બૈરાઓ નો ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘર ની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું કાયદું. મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો, તેની બૈરીન સાથે લઈને આવ્યો.